Good evening, everyone. I start the lecture. It is already 5:30 PM. Okay. All right. So, આપણે figures of speech શીખી રહ્યા હતા અને onomatopoeia સુધી આપણે શીખી રહ્યા છીએ. આજે બાકીની the rest of the figures of speech we will learn today. All right. તો start હું કરું છું figures of speech. એમાં પણ PUN પણ થી હું સ્ટાર્ટ કરું છું ફિગર્સ ઓફ સ્પીચ. ઓકે, PUN પણ નામની બીજી પણ એક ફિગર્સ ઓફ સ્પીચ છે. પણ એટલે શબ્દ રમત. લેખક જ્યારે એમના વર્ક ઓફ આર્ટમાં કેટલીક વખત એવા શબ્દો ગોઠવે જાણે કે શબ્દોની રમત રમતા હોય, એવી રીતે શબ્દો ગોઠવતા હોય. શબ્દ એક જ લખ્યો હોય પણ જેનો મિનિંગ જુદો થતો હોય અને લોકો કન્ફ્યુઝન સેવતા હોય, કોઈ એવી કન્ફ્યુઝન ક્રિએટ કરી દેતા હોય લેખક જ્યારે લોકોમાં, ત્યારે તેને પન કહેવાય છે. બરાબર, એવી ડિવાઇસ લેખકે યુઝ કરેલી હોય છે. અને એવું જરૂરી નથી કે એ બધું પન જેવી બાબતો ફક્ત ને ફક્ત લિટરેચરમાં જ આવે છે એવું નથી હોતું. આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં પણ પન એટલે કે શબ્દ રમત રમીએ છીએ, બોલીએ છીએ કંઈક જુદું અને લોકોને કન્ફ્યુઝનમાં મૂકી દઈએ છીએ અને સમજતા વાર લાગે છે. આપણે તેઓને ઘણી વખત ટ્યુબલાઇટ કહીને પણ હસી નાખીએ છીએ. બરાબર, એટલે પન જે છે તે એક જોક પ્રકારનું હોય છે. આપણે જોક્સ એમ કહીએ ને તેવા પ્રકારનું જોક બેઝડ ફિગર ઓફ સ્પીચ છે આ. બરાબર, તો શીખી લઈએ કે પન એટલે શું. તમારે નોટપેન પણ સાથે રાખવાની છે, મેં તમને કહ્યું જ છે. આઈ ડોન્ટ નો હુ ઇઝ ધીસ સેવરે સંગીતા, જે કનેક્ટ અને ડિસકનેક્ટ થયા કરે છે. ઇવન આઈ એમ ઓલસો બીંગ ડિસ્ટર્બ બાય ધેટ. મારે વારે ઘડીએ બધાને એડમિટ કરતા રહેવું પડે છે. ઓકે, PUN પણ એટલે શબ્દોની રમત, શબ્દ રમત. A pun is a joke based on the interplay of homophones. That is, words with the same pronunciation but different meanings. અહીં તમે એક શબ્દ જોઈ શકો છો, homophones. Pun નામની figure of speech જે છે તે એક પ્રકારનો joke based હોય છે, હસાવવા માટે વપરાય છે. અને તેમાં હોમોફોન્સ એટલે કે એવા શબ્દો કે જેના ઉચ્ચારો એક સરખા હોય. બરાબર, હોમોફોન્સ એટલે કે જેના ઉચ્ચારો એક સરખા હોય છે. સ્પેલિંગ અલગ અલગ હોઈ શકે છે બટ ડિફરન્ટ મિનિંગ્સ, પણ એના જે મિનિંગ્સ હોય છે તે જુદા હોય છે. આઈ રિપીટ, હોમોફોન્સ એટલે કે શબ્દોના ઉચ્ચારો સરખા હોય છે, એનો અવાજ સરખો હોય છે. બોલો ત્યારે બોલતી વખતે એક સરખા સંભળાય છે પણ એના મીનિંગ જુદા જુદા હોય છે. ઇટ કેન ઓલસો પ્લે વિથ વર્ડ્સ ધેટ સાઉન્ડ સિમિલર, એટલે કે જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો તો ધેટ સાઉન્ડ સિમિલર, સરખા જ અવાજ તેના નીકળે છે બે સ્પેલિંગના, બટ નોટ એક્ઝેક્ટલી ધ સેમ. ધ જોક્સ હ્યુમર એકચ્યુઅલી એ જોક એટલા માટે થઈ જાય છે, એમાં જે હાસ્ય એટલા માટે ઉત્પન્ન થઈ જાય છે, કમ્સ ફ્રોમ ધ કન્ફ્યુઝન ઓફ ધ ટુ મિનિંગ્સ. બે મિનિંગ્સને સમજવામાં કન્ફ્યુઝન પેદા થઈ જતી હોય છે. એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આને કોણ કહેવાય છે. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ટાઉન ઇઝ ધ લાઇબ્રેરી. ઇટ હેઝ થાઉઝન્ડ્સ ઓફ સ્ટોરીઝ. એનો વર્બલી મિનિંગ જો આપણે જોવા જઈએ તો ઊંચામાં ઊંચી બિલ્ડિંગ જો કોઈ હોય ટાઉનમાં તો તે લાઇબ્રેરી છે,
અને તેને ઘણા માળ આવેલા છે, બરાબર. સ્ટોરીઝ નો મીનિંગ આપણે એવો પણ કરીએ. પણ હવે તમે જો લાઇબ્રેરી સ્ટોરીઝ આ બધું કન્ફ્યુઝન પેદા કરે છે. લાઇબ્રેરીમાં લિટરેચર પડેલું હોય, લિટરેચરમાં સ્ટોરીઝ પડેલી હોય, તો આ સ્ટોરી શબ્દ અહીં કન્ફ્યુઝન પેદા કરે છે, બરાબર. અને તેમાંથી પછી હસવાનો સમય આવે છે. અપન ઓન ધ ડિફરન્સ બિટવીન સ્ટોરીઝ ઇન બુક્સ એન્ડ સ્ટોરીઝ એટલે કે ફ્લોર્સ ઇન અ બિલ્ડિંગ, બિલ્ડિંગમાં આવેલા માળ કેટલા માળનો તે બિલ્ડિંગ છે. તો સ્ટોરી શબ્દ અહીં પન સ્વરૂપે છે, બરાબર. બીજું એક એક્ઝામ્પલ, આઈ કાન્ટ રિમેમ્બર વિચ સ્ટેટ માય વાઇફ વોન્ટેડ ટુ વિઝિટ ફોર આર નેક્સ્ટ વેકેશન. ઇટ્સ ઓકે, અલાસ્કા. રીડ ધ જોક આઉટ લાઉડ. મોટેથી આ જોકને જો વાંચવામાં આવે તો અલાસ્કા શબ્દ જે છે તે સાઉન્ડ લાઈક આઈ લાસ્ક હર. આપણે જયારે આઈ આસ્ક હર, હું પૂછી લઈશ કે એ ક્યાં જઈને વેકેશન ગાળવા માંગે છે, પણ એ સંભળાય છે અલાસ્કાની જેમ. એટલે અહીં અલાસ્કા પણ શબ્દ રમત છે, પણ છે, બરાબર. અલાસ્કા અને આઈ આસ્ક હર આનો પ્રોનાઉન્સિએશન આપણને સિમિલર લાગે છે, એટલે હોમોફોન્સ જેવું લાગે છે, બરાબર. તો આવી રીતે એ પણ નું ઉદાહરણ બને છે. હવે હાઇપરબોલ નવી ફિગર ઓફ સ્પીચ છે. હાઇપરબોલ શબ્દ પરથી જ તમને ખબર પડી જવી જોઈએ કે હાઇપર એટલે કંઈક વધારે પડતું જ. એક બીજો શબ્દ જો બોલું તો તમને ખ્યાલ આવી જશે. ઘણી વખત આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે હાઇપર ટેન્શન થઈ ગયું છે, એટલે કે વધારેમાં વધારે તાણગ્રસ્ત થઈ ગયું હોય મગજ, તો હાઇપર ટેન્શનની પરિસ્થિતિ કહેવાય, બરાબર. આ એક ફક્ત શબ્દ સમજાવવા માટે મેં તમને બીજો શબ્દ આપ્યો કે હાઇપર ટેન્શન, એમ એટલે વધુ પડતું, વધારે પડતું, અતિશય જેને કહીએ. તો હાઇપર બોલમાં પણ એવું જ છે. સંધિ છૂટી પાડી દો તમે, હાઇપર પ્લસ બોલ ઇઝ ઇક્વલ ટુ હાઇપર બોલ. હાઇપર એ પ્રિફિક્સ છે જેનો અર્થ અતિશય અથવા વધારે પડતું થાય, બરાબર. અને બોલ દેટ મીન્સ સ્પીચ. કંઈક પણ બોલાયેલું હોય ને તેમાં કંઈક વધારે પડતું જ બોલી દેવાયેલું હોય, તો એવું જ્યારે કોઈ વાક્ય હોય કે જે આપણને ઉપરથી સાવ સાદું લાગે પણ અંદર છે ને અતિશયોક્તિ આવેલી હોય છે, તો હાઇપરબોલને બીજા શબ્દોમાં આપણે આપણી પોતાની ગુજરાતી લેંગ્વેજમાં અતિશયોક્તિ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. તો હાઇપરબોલ એટલે એમ સમજી લો કે અતિશયોક્તિ કરવી. તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓવર સ્ટેટમેન્ટ. બીજા શબ્દોમાં એને ઓવર સ્ટેટમેન્ટ પણ કહેવાય છે. સ્ટેટમેન્ટ એટલે કથન અને ઓવર એટલે વધારે પડતું કથન કરી દેવું. ઇટ ઇઝ અ ડેલિબરેટ એક્ઝાઝરેશન. આ એક પ્રકારની એવી અતિશયોક્તિ છે કે જે જાણી જોઈને કરવામાં આવેલી હોય છે, ફોર ધ સેક ઓફ ઇફેક્ટ. શા માટે જાણી જોઈને એવું બોલવામાં આવે છે કે જેમાં અતિશયોક્તિ હોય છે? કંઈક અસરગ્રસ્ત કરવા માટે બીજાને. Most of us use hyperbole every day without realizing that we are doing so. આપણે રોજ જ આવી અતિશયોક્તિઓ કરતા રહીએ છીએ, એવું સમજ્યા પણ નથી હોતા કે આવું આપણે કરતા હોતા હોઈએ છીએ. એવી ઘણી વખત જાણ બહાર પણ આપણે પણ અતિશયોક્તિઓ તો કરતા જ રહીએ છીએ, બરાબર. ઇન સચ એક્સપ્રેશન્સ એઝ, એક ઉદાહરણ તમને યાદ અપાવશે કે આપણે એવા કયા કયા વાક્યો છે કે જે રોજબરોજની લાઈફમાં અતિશયોક્તિ સ્વરૂપે કરતા જ રહીએ છીએ. ઇંગ્લિશમાં આ છે, આઈ નિયરલી ડાઈડ ઓફ લાફિંગ. ગુજરાતીમાં યાદ અપાવું તો, ઘણી વખત આપણે બહુ હસતા હોઈએ ને તો એમ બોલીએ કે અરે રવા દો રવા દો, હવે તો પેટમાં દુખે છે, એમ કહીએ છીએ. કહેવાનો અર્થ શું કે એટલું બધું હસ્યા, એટલું બધું હસ્યા કે રવા દો હવે મરી જવાશે, એમ બોલી દેવાય છે, બરાબર. તો હસવાથી કોઈ મરી જતું નથી, પણ અતિશય પ્લસ ઉક્તિ કરી નાખી છે આપણે બોલવામાં, કે હસવાથી કોઈ મરી જવાતું નથી, પરંતુ અરે રેવા દો હવે હસી હસીને થાકી ગયા, હસી હસીને મરી ગયા, એવું આપણે બોલીએ છીએ. તો તેને અતિશયોક્તિ કહેવાય છે, કંઈક વધારે પડતું જ બોલી નાખવું. તો તે અહીં ઇંગ્લિશ સ્ટેટમેન્ટમાં લખ્યું છે, આઈ નિયરલી ડાઈડ ઓફ લાફિંગ, બરાબર. હસવાના કારણે હું જાણે કે મૃત્યુ પામી હોવાની હોય તેટલી નજીક પહોંચી ગઈ હતી. બીજું એક વાક્ય આપ્યું છે અને આ પણ આપણે જનરલ લાઈફમાં બોલીએ છીએ,
થેન્ક યુ અ થાઉઝન્ડ ટાઈમ્સ, આપણે એમ કહીએ ને ખૂબ ખૂબ આભાર. તો જ્યારે આભાર શબ્દ પોતે જ આભારની લાગણી વ્યક્ત કરી દેતો હોય તો આગળ ખૂબ ખૂબ વાપરવાની શું જરૂર પડતી હશે? પણ આપણે કોઈ વ્યક્તિને અસરગ્રસ્ત કરવા માટે કે ભાઈ હું તમારો આભાર માનું છું, તો તે અસરગ્રસ્ત રીતે બોલવા માટે આપણે આગળ વધારી દઈએ છીએ, અતિશયોક્તિ કરી દઈએ છીએ, ખૂબ ખૂબ આભાર એમ બોલી દઈએ છીએ. બરાબર, આભાર બોલીએ એટલે આગળ ખૂબ ખૂબ કે એવું કશું બોલવાની જરૂર નથી પડતી. છતાં પણ આપણે ખૂબ ખૂબ આભાર જેમ ગુજરાતીમાં બોલીએ છીએ તેમ ઇંગ્લિશમાં પણ થેન્ક યુ અ થાઉઝન્ડ ટાઈમ્સ, એક વખત થેન્ક યુ કહી દીધું તો ધેટ્સ ઓલ, પરંતુ અતિશયોક્તિ થેન્ક યુ અ થાઉઝન્ડ ટાઈમ્સ, એટલે માણસ પોતાની વધારે પડતી ફિલિંગ્સ બતાવવા માંગે છે કે હું ખરેખર બહુ થેન્કફુલ છું કે તમે મારું આ કામ કર્યું. તો આવા સ્ટેટમેન્ટ્સ જ્યારે લખાયેલા હોય ને ત્યારે સમજવું કે એમાં હાઇપરબોલનો યુઝ થયેલો છે, અતિશયોક્તિ થયેલી છે. થોરો રાઇટ્સ, ધ બ્લુ બર્ડ કેરીઝ ધ સ્કાય ઓન હિઝ બેક. થોરો નામના જે રાઇટર છે, તમને યાદ હોય તો ગાંધીજી પણ થોરોને ફોલો કરતા હતા. બરાબર, ગાંધીજીએ પોતે સ્વીકાર્યું છે કે કેટલાક રાઇટર્સને હું ફોલો કરું છું, જેમ કે લિયો ટોલ્સ્ટોય, થોરો, આ બધામાં ગાંધીજી પણ માનતા હતા, એમનું લિટરેચર તેઓ પણ વાંચતા હતા. તો એટલે થોરો ફક્ત યાદ કરાવું છું તમને કે થોરો એક રાઇટર છે. તો તેમણે પણ કશેક એમના લિટરેચરમાં લખ્યું છે, એમાં અતિશયોક્તિ એમણે લખી છે, ધ બ્લુ બર્ડ કેરીઝ ધ સ્કાય ઓન હિઝ બેક. એક ભૂરા કલરનું પક્ષી છે, તે આકાશને એની પીઠ ઉપર લઈ જઈ રહ્યું છે. તો આવું કહેવાનો શું મિનિંગ છે? એમાં ફક્ત અતિશયોક્તિ છે. શું કોઈ પણ પક્ષી પોતાના ઉપર સ્કાયને વહન કરી શકે ખરું? ના કરી શકે. બરાબર, પણ નીચેથી તમે જુઓ તો ઉપર વાદળું જે હોય છે તે પણ એક ગતિએ જતું હોય છે, અને તે જ ગતિએ પક્ષી પણ જ્યારે જતું હોય તો નીચેથી આપણને જાણે એવું દેખાય કે પેલું પક્ષી પેલા વાદળને એની પીઠ ઉપર લઈ જઈ રહ્યું છે, એવું આપણને દેખાય. પેલું સંસ્કૃતમાં એક કોઈક કહેવત છે ને, કોઈ ગાડા નીચે કૂતરું ચાલતું હોય તો તે એમ સમજતું હોય કે ગાડુંનું વહન જાણે એ જ કરી રહ્યું હોય, એ રીતે એ સમજતું હોય અને તે રીતે કશું કે માનતું હોય, તો તેમાં પણ અતિશયોક્તિ છે એમ. તો અતિશયોક્તિનો મતલબ આ થાય છે, એને આપણે ઇંગ્લિશમાં હાઇપરબોલ કહીશું. બરાબર, એક સ્ટુડન્ટ તરીકે તમારે એ જરૂરી છે કે આ જેટલું પણ સ્લાઇડ ઉપર લખ્યું છે ને એ રીતે પરફેક્ટલી, એક પણ શબ્દ કે અક્ષર મિસ કર્યા વગર જો તમે આવી જ રીતે એને લખી શકશો, અને ફક્ત લખી નહીં શકો બલકે તમે આને સમજી પણ શકો છો અને ડ્યુરિંગ ધ હોલ લાઈફ ટાઈમ તમે યાદ રાખશો કે હાઇપરબોલ આને કહેવાય, તો તમે પ્રોપરલી સ્ટડી કરેલું કહેવાશે. આજે હું અહીં શીખવાડું છું અને પછી તમારે એને કાયમને માટે યાદ રાખવાનું છે. બરાબર, ઓકે. સ્ટુડન્ટ્સને એક અપીલ છે કે ભાઈ તમને ખબર છે વોટ્સએપ પર હું મેસેજ આપું છું કે લેક્ચર ચાલુ છે આપણો, તો તે સમય દરમિયાન તમારે મને કોલ નહીં કરવો જોઈએ. હા, ભૂલથી પણ ઘણી વખત તમારાથી કોલ થઈ જાય છે. અત્યારે જ એક છોકરીનો કોલ આવી ગયો, આમાં તો કોલ નહીં કરો પ્લીઝ, ભૂલમાં થાય એ સમજી શકું છું. એનીવે, તો હાઇપરબોલ એટલે અતિશયોક્તિ, અને તમારે આ રીતે સમજવાની કોશિશ કરવાની છે. જે પણ સમજાવું તમારે વાઇલ આર લેક્ચર બરાબર સમજી લેવાનું, રાઈટ. હવે હું આગળ વધું છું, તમને બોર્ડ ઉપર લઈ જાઉં છું, તેમાં બીજી કેટલીક આપણે સમજવાની છે. હવે વેઇટ ફોર અ વાઇલ, હા, હું બોર્ડ સેટિંગ કરું છું. ઓકે, તમને દેખાતું થઈ ગયું છે. બરાબર,
આગળની ફિગર્સ ઓફ સ્પીચ આપણે આયરની જોઈએ છીએ, બરાબર? આયરની જે રીતે હું પ્રોનાન્સિએશન કરું ને તમને પણ એવા જ પ્રોનાન્સિએશન આવડવા જોઈએ. પ્રોનાન્સિએશન એટલે શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે. તો આયરની સમજી લેજો, પહેલા હું લખી દઈશ, તમારે પણ નોટબુકમાં તે ઉતારતા જવાનું, કારણ કે હું જનરલી બોલીને જ લખું છું. એનું કારણ એ જ છે કે તમે પણ સાંભળી શકો યા બોર્ડ ઉપર આંખોથી જોઈને વાંચીને લખી શકો, બરાબર? એટલે લખવાની પણ ટેવ પાડો જરા. Is one of the most important figures of speech in English. Irony is saying one thing while meaning another. When a word or a phrase has one surface. Meaning and another serious meaning. Beneath the surface. The reader must be able to understand the hidden meaning. The shadings of irony seem all into three categories. Number one is verbal, second one is dramatic. And third one is
सिचुएशनल. ओके आयरनी. हवे लगता होय कोई स्टूडेंट तो बंद थई जाओ, पहला समझी लो बराबर. આયરની નો ગુજરાતી થાય છે કટાક્ષ. અને મને વચ્ચે એક બાબત યાદ આવે છે, આપણે આ બધી ફિગર્સ ઓફ સ્પીચ સોરી શા માટે શીખી રહ્યા છીએ ખબર છે, કે ડે ટુ ડે લાઈફમાં આપણે જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ તેમાં જે સ્પીચ બોલીએ છીએ તેમાં આ બધી બાબતોનો આપણે ઉપયોગ કરીએ છીએ રાઈટ. અને આપણી સામે સ્ટડી કરવા માટે લિટરેચર છે. તો લિટરેચર આફ્ટર ઓલ છે શું? લિટરેચર એ જ છે જે આપણે દરરોજની લાઈફ જીવી રહ્યા છીએ બરાબર. લિટરેચર એક પ્રકારનું એમ સમજો કે મિરર છે, જે જીવન જીવાઈ રહ્યું છે લોકો દ્વારા તે જ સાહિત્યમાં આવતું હોય છે. તો તેથી સાહિત્યમાં આ બધું શીખવાની જરૂર આપણે પડે કે આપણે લાઈફમાં કટાક્ષ પણ કરતા હોઈએ છીએ, તો સાહિત્યમાં જ્યારે તેને ઉતારવું હોય તો આ ટેકનિક આપણે શીખવી પડે. એને ઇંગ્લિશમાં આયરની કહે છે કે જ્યારે આપણે કોઈને કટાક્ષ મારતા હોય તો લેખકે પણ કટાક્ષ અંદર ઉમેરેલા હોય છે. તો તે આપણે કેવી રીતે સમજી શકીએ કે લેખકે અહીં કટાક્ષ ઉમેરેલો છે? ત્યારે જરૂરી છે કે આવા પ્રકારનો જો તમે સ્ટડી કરેલો હોય, તમને ફિગર્સ ઓફ સ્પીચ ઓળખતા આવડતી હોય. અત્યાર સુધીમાં આપણે કેટલી બધી શીખી ગયા, લગભગ ગઈકાલથી શરૂ કરીએ તો 6-7 જેટલી તો તમને શીખવાડી દીધી છે. તો આઈ હોપ કે તે તમને ઓળખતા આવડી ગઈ હશે. એમ ફરીથી એકવાર જોઈ જશો તો બધી ફિગર્સ ઓફ સ્પીચ તમને ઓળખતા આવડી જશે. ટીવાયમાં પછી એનું એક આખું સેપરેટ પેપર આવે છે બરાબર. એટલે આ જે બધી શીખી રહ્યા છીએ ફિગર્સ ઓફ સ્પીચ, એ આપણે રોજબરોજની લાઈફમાં બોલીએ છીએ, યુઝ કરીએ છીએ, અને તે જ લિટરેચરમાં આવતી હોવાથી આપણે શીખવી પડે. અને મજાની વાત છે, એવું લાગતું નથી કે જાણે આપણે કોઈ પોએટિક લેંગ્વેજ શીખી રહ્યા હોય કે પોએટિક ટર્મિનોલોજી શીખી રહ્યા હોય, બલકે ઉલટાનું આપણને ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ અને લાગે છે કે ચલો મજા આવે છે, સારું છે એમ. ઓકે, તો આયરની આપણે શીખીએ. હવે આયરની એટલે કટાક્ષ બરાબર. પહેલા તો જો તમારાથી લખવામાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું એક વખત વાંચી જાઉં છું, જરા ચેક કરી લેજો નોટબુકમાં પણ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિગર્સ ઓફ સ્પીચ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ ભાષામાં જેટલી પણ ફિગર્સ ઓફ સ્પીચ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની બરાબર, તેમાંની આ એક છે. એટલે કે બધી જ ઇમ્પોર્ટન્ટ છે, તો તેવી જ રીતે તેમાંની આ એક છે. આયરની ઇઝ, હવે કટાક્ષ ખરેખર કોને કહેવાય? સેઇંગ વન થિંગ, એમાં કેવું હોય કે એક બાબત કહેવાઈ હોય વાઇલ મીનિંગ અનધર, પરંતુ તેનો અર્થ કંઈ જુદો જ નીકળતો હોય છે, તેને આયરની કહેવાય છે. એટલી સિમ્પલ, એમ સમજો કે સિમ્પલેસ્ટ ડેફિનેશન છે, સેઇંગ વન થિંગ વાઇલ મીનિંગ અનધર. કહેવાયું હોય એક વસ્તુ પણ એનો મીનિંગ કંઈ જુદો જ નીકળતો હોય છે. ઇટ અકર્સ વેન અ વર્ડ ઓર અ ફ્રેઝ હેઝ વન સરફેસ મીનિંગ. આયરની ક્યારે અકર થાય છે? અકર થવું, ઉદ્ભવ થવો બરાબર. આયરની ક્યારે ઉદ્ભવે છે? કે જ્યારે એક શબ્દ અથવા એક ફ્રેઝ એ સપાટી પર અર્થ કરતો હોય છે. એટલે કોઈ એક બોર્ડ ઉપર ધારો કે ફ્રેઝ લખી દઈએ તો તમને બોર્ડ ઉપર એનો મીનિંગ કંઈ અલગ જ દેખાય, એ સપાટી છે તમારા માટે બરાબર. કોઈ વ્યક્તિ છે ધારો કે એણે કોઈક ફ્રેઝ બોલી દીધો તો તેનો દેખીતો અર્થ કંઈ જુદો થાય છે. એન્ડ અનધર સિરિયસ મીનિંગ બીનીથ ધ સરફેસ, પણ એ સપાટી પર દેખાતા મીનિંગથી કંઈક જુદો જ મીનિંગ કાઢવા માટે એ બોલેલું હોય છે. સમજી ગયા? એનો દેખીતો અર્થ જુદો હોય છે પણ એનો ડીપર સેન્સમાં મીનિંગ કંઈક જુદો હોય છે. લેખક ઉપરથી કંઈક જુદું કહે છે અને અંદરથી તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો નીકળતો હોય છે. તમને યાદ અપાવું તો આપણે લાઈફમાં જેટલા પણ ટોન્ટ્સ મારીએ છીએ ને કોઈને પણ, તે આમાં આવે છે બધા, એમ સમજી લો.
એક પ્રકારનું ટોન્ટિંગ જે કરતા હોઈએ છીએ તે. હવે તમે સમજી ગયા છો ટોન્ટ જ્યારે કહીએ ત્યારે, કે આપણે જ્યારે કોઈને ટોન્ટ મારીએ તો દેખીતો મિનિંગ જુદો હોય છે અને આપણો અંદરનો જે ડીપ મિનિંગ હોય છે તે કંઈક જુદો હોય છે, બરાબર? ધ રીડર મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હિડન મિનિંગ. અને આમાં જરૂરી શું છે કે જે રીડર હોય લિટરેચરના, વાંચનાર જે હોય છે, તેનામાં એટલી એબિલિટી હોવી જોઈએ કે આયરની જ્યાં પણ વપરાયેલી હોય ત્યારે તેનો હિડન મિનિંગ જે છે ને, જે સરફેસની નીચે છે, જે લેખક જે કહેવા માંગે છે, તે સમજતો હોવો જોઈએ રીડર. અને હું અત્યારે એ જ કરી રહી છું કે તમે બધા રીડર છો, તમને આયરની જ્યાં પર મુકાયેલી હોય તમને એનો અંદરનો ડીપર સેન્સ સમજ પડવી જોઈએ આયરનીમાં, બરાબર? ધ શેડિંગ્સ ઓફ આયરની. આયરની એક એવી ધૂપછાવ જેવું છે કે દેખાતું કંઈ જુદું હોય ને મિનિંગ કંઈક એનો જુદો જ નીકળતો હોય છે. જે જે જુદો નીકળતો હોય છે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ધ શેડિંગ્સ ઓફ આયરની સીમ ટુ ફોલ ઇન ટુ થ્રી કેટેગરીઝ. તો આવા પ્રકારનું જો તમે સમજી ગયા હોય ને તો આયરની ત્રણ પ્રકારની હોય છે લિટરેચરમાં. એક વર્બલ, વર્બલ એટલે શાબ્દિક, શબ્દ લખેલો હોય તેનો સરફેસ મિનિંગ જુદો અને તેનો નીચેનો, સરફેસના નીચેનો એટલે કે ડીપ મિનિંગ જુદો. હવે સેકન્ડ જે છે તે ડ્રામેટિક. ડ્રામેટિક એટલે શું? નાટકીય, જેને આપણે કહીએ છીએ કે કેટલીક વખત રિયલ નાટક જે થતું હોય છે, અગર આપણે પણ એકબીજાની સાથે જે કંઈ પણ જીવન જીવી રહ્યા છે તે એમ સમજો કે એક પ્રકારનું નાટક જ છે, બરાબર? તો એમાં કેટલીક વખત આયરની ઓટોમેટિક જ ઊભી થઈ જતી હોય છે. ડ્રામેટિક આયરની તેને કહેવાય છે. નાટકીય, ત્યારે પણ કંઈક કટાક્ષ ઊભો થઈ જતો હોય છે. ઓકે, કોઈક એવું એક્ઝામ્પલ મળી જાય ને તો આપણને ડ્રામેટિક આયરની બરાબર સમજાઈ જાય. ફરીથી સમજાવું, ચલો તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું. ગિરીશ કર્નાડનું એક નાટક છે જેનું નામ મને યાદ છે હયવદના. તેમાં ડ્રામેટિક આયરની જો તમને હું જણાવું ને તો એક સિચ્યુએશન, એક ડ્રામેટિક જે સીન છે તે હું બોલું છું, સાંભળજો બરાબર. ગિરીશ કર્નાડે હયવદના નામના પ્લેમાં શું કર્યું છે કે શરૂઆતમાં એક સ્ટેજ બતાવ્યો, પડદો ખોલ્યો અને સ્ટેજ બતાવ્યો સ્પેક્ટેટર્સ લોકોને, બરાબર, જે જોવા આવેલા છે દર્શકો તેમને. અને પછી શું બતાવ્યું? ત્યાં એક ઘોડો એન્ટર થયો. ઘોડો એન્ટર થયો ને પછી એ સ્ટેજ ઉપર ઘોડો ગોળ 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 ફર્યા કરે છે અને લોકો જોયા જ કરે છે એને. તો આ એક નાટક થયું, એક સીન થયું. હવે હું તમને એમ કહું કે એમાં આયરની છે તો ફોકસ કરો આમાં આયરની ક્યાં છે. મેં પહેલા જ કહ્યું કે રીડર મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હિડન મિનિંગ. આપણને આપણી ડેફિનેશનમાં લખેલું છે કે આયરની સમજવા માટે રીડર એટલો કેપેસિટી વાળો, એટલો એબિલિટી ધરાવતો હોવો જોઈએ કે મેં તમને જે ડ્રામેટિક સીન દેખાડ્યું છે એમાં તમને આયરની પકડાવી જોઈએ કે એક ઘોડો સ્ટેજ ઉપર ગોળ 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 ફર્યા કરે છે. તો એ સ્ટેજ મેનેજર, એ જે સ્ટોરી નો જે પ્લેરાઇટ છે, નાટ્યકાર, એ શું કહેવા માંગતા હશે એનાથી? તો એમાં આયરની રહેલી છે, એમાં કટાક્ષ રહેલો છે, એમાં કશુંક દર્શાવવા માટે એમણે એ ઘોડાને એવી રીતે બતાવ્યો છે. એમનો હિડન મિનિંગ પ્લેરાઇટે કંઈક જુદો કર્યો છે. શું? યુ નો, એમાં ઘોડા પરથી સજેશન એ આપ્યું છે નાટ્યકારે કે પૃથ્વી ગોળ છે અને બધા માણસો ઘોડા બનીને તે ગોળ 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 ફર્યા કરે છે, પૃથ્વી ઉપર જ ફર્યા કરે છે. એ સીન દર્શાવે છે, તે આપણે ગોળો ગોળ ગોળ ફરે છે એના પરથી સમજી જવું જોઈએ કે સમથિંગ દેર ઇઝ દેર વિચ ઇઝ રાઉન્ડ એન્ડ ધીસ હોર્સ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન એન્ડ ઓન સર્કલિંગ, રાઈટ? તો આવી રીતે એને ડ્રામેટિક આયરની કહેવાય. તો એવા ઘણી જગ્યાએ આમ શબ્દની જરૂર નથી પડતી, નાટકીય કટાક્ષ થઈ જતો હોય છે એને ડ્રામેટિક આયરની કહેવાય. એટલે તમને ડ્રામેટિક આયરનીમાં અહીં આ ઘોડાનો રેફરન્સ યાદ આવી જશે, એટલે તમને સમજ પડી ગઈ છે એમ સમજી લો, બરાબર? હવે સિચ્યુએશનલ આયરની. કેટલીક વખત
કટાક્ષ એવા બધા થઈ જતા હોય છે કે પરિસ્થિતિ જ એવી ઊભી થઈ જાય કે કટાક્ષ આપોઆપ જ મરાઈ જતો હોય છે કોઈક કોઈકની સિચ્યુએશનથી બીજા કોઈકની સિચ્યુએશનમાં અથવા કોઈક વ્યક્તિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા. ન તો એને વર્બલી બોલવાની જરૂર પડે છે, ન તો કોઈ ડ્રામેટિક સિચ્યુએશન ત્યાં ઊભી થઈ છે કે સીન ઊભું થયું છે, બલકે સિચ્યુએશન માણસના જીવનમાં સિચ્યુએશન જ એવી થાય કે અગાઉ જો એને કોઈએ કોઈકને કંઈક ટોન્ટ મારેલો હોય અને પોતાના જીવનમાં સિચ્યુએશન ઊભી થઈ જાય એવી. અને હા, આ ત્રણે ત્રણ જે છે ને, ત્રણે ત્રણ કરતા હું એમ બોલીશ કે આયરનીમાં એવો કટાક્ષ હોય છે કે જ્યાં હાસ્ય ઊભું થાય જ છે ત્યારે તેને આયરની કહે છે. આયરનીમાં હાસ્ય ઊભું થાય છે. આપણે કોઈને ટોન્ટ પણ મારીએ તો હાસ્ય તો ઊભું થાય જ છે. હા, તો હવે પહેલા સિચ્યુએશનલ સમજાવી દઉં. એવી કેટલીક સિચ્યુએશન કે જે આયરની પેદા કરે છે, સમજી લો કે કોઈક વ્યક્તિ રસ્તામાંથી ચાલતી ચાલતી જતી હોય, બરાબર, વરસાદ પડ્યો હોય એટલે સ્વાભાવિક છે કે રસ્તા કાદવ કીચડવાળા હોય, અને એ ચાલતી જનાર વ્યક્તિ ત્યાં લપસી પડે છે. એમ સમજી લો કે એ ચાલતી જનાર વ્યક્તિમાં બહુ જ તુમાખી હોય છે, ટાયરની હોય છે, ટાયરન્ટ ફેલો હોય છે, અને એ ચાલતી ચાલતી વ્યક્તિ જ્યારે જતી હોય અને લપસી પડે તો આસપાસના લોકો હસી પડતા હોય છે, બરાબર. અને પેલાની જે પડી જનાર વ્યક્તિ છે એની સિચ્યુએશનલ આયરની ત્યાં ઊભી થઈ જતી હોય છે. બની શકે કે કદાચ એ વ્યક્તિ આવી જ કોઈની સિચ્યુએશન ઉપર હસી હશે, ત્યારે જેના પર એ હસી હશે ત્યારે તેના તેની શું હાલત થઈ હશે, અને જ્યારે પોતે જ પડે છે ત્યારે તેની શું હાલત થાય. તો તેના જીવનમાં પણ એવા પ્રકારની સિચ્યુએશનલ આયરની ઊભી થઈ જતી હોય છે. આજે કોઈક રસ્તા પર પડે છે તો આપણે હસી પડીએ છીએ, બરાબર, અને પછી જ્યારે એવી જ સિચ્યુએશન આપણા લાઈફમાં જો પેદા થઈ જાય સેમ ટુ સેમ, તો સિચ્યુએશનલ આયરની આપણી પણ થઈ જતી હોય છે. ઘણી એવી ઘટનાઓ છે કે કોઈના ઉપર આપણે હસી નાખેલું હોય તે ઇન રિટર્ન આપણને પણ કેટલીક વખત એવી સિચ્યુએશનમાં કુદરતી રીતે પડી જવાતું હોય છે કે ત્યારે લોકો આપણા ઉપર હસે છે. તો તે કેટલીક વખત કુદરતી ધોરણે સિચ્યુએશનલ આયરની આપણા જીવનમાં પણ ખડી થતી હોય છે. તો આવી રીતે આયરની બધી ઊભી થાય છે. હજી એક બીજું એક્ઝામ્પલ આપું. સપોઝ કે અત્યારે તો આપણે ઓનલાઈન છીએ, પણ માની લો કે ઓફલાઈન આપણે ક્લાસમાં બેઠા હોત, લેક્ચર ચલાવતી હોત હું અને તમે ક્લાસમાં બેઠા હોત, બરાબર, અને ચાલુ લેક્ચરે કોઈ જે ઇરેગ્યુલર સ્ટુડન્ટ હોય અને તે એન્ટર થઈ જાય, બરાબર, અને જો એમ પૂછે કે મે આઈ કમ ઇન, તો મારે જો આયરની એના ઉપર કરવી હોય, એના ઉપર કટાક્ષ કરવો હોય, તો મારે શું બોલવું જોઈએ? ઓ પ્લીઝ વેલકમ માય ગોલ્ડ મેડલિસ્ટ. આવું જો ધારો કે હું બોલું તો હાસ્ય ઊભું થઈ જ જાય. એ એકચ્યુઅલી ઝીરો છે, ઇરેગ્યુલર સ્ટુડન્ટ છે, એ ગોલ્ડ મેડલિસ્ટ હોય જ ના શકે, પણ સ્ટુડન્ટ એને ઓળખતા જ હોય કે આ જે છોકરો છે એ ઇરેગ્યુલર છે, અને એ એન્ટર થયો અને એને ટોન્ટ મારવામાં આવ્યો છે રીત સરનો, કે એને ગોલ્ડ મેડલિસ્ટ કહી દેવામાં આવ્યો છે શાબ્દિક રીતે, તો એના પર આયરની કરી કહેવાય, સમજી ગયા, અને આયરની કહેવાય છે, કટાક્ષ મારેલો કહેવાય છે. ઓકે, તો આને આયરની કહેવાય છે. આપણે પેરેડોક્સ શીખી ગયા હતા, બરાબર છે. ત્યાર પછી આજે બહુ બહુ ઓછી છે શીખવાની, એલિટરેશન બાકી છે. ઓકે, હવે એલિટરેશન પર આપણે જઈએ. આને હું સાફ કરી નાખું છું. તમારે એટલા એક્સપર્ટ રહેવાનું કે હું સાફ કરું ત્યાં સુધીમાં તો તમારું લખાઈ પણ જવું જોઈએ. હવે બીજી ફિગર્સ ઓફ સ્પીચ.
મને યાદ આવ્યું હું તમને કહી દઉં જો ફિગર્સ ઓફ સ્પીચ અને ફિગર ઓફ સ્પીચ આ બે જે શબ્દ છે ને અહીંયા હું જરાક લખી બતાવું તમને એટલે તમને ખ્યાલ આવશે FIGURES આ બહુવચનમાં છે બરાબર કારણ કે અહીં એસ લખેલો છે મેં બરાબર અહીં એસ ઉમેરેલો છે એટલે બહુ બધી ફિગર્સ ઓફ સ્પીચ એમ કહી શકાય પણ એસ ધારો કે કાઢી નાખીએ આપણે તો એક જ ગણવાની છે ઓકે એટલે એક વચનમાં છે તો એમાંની એક હવે લઉં છું એલિટરેશન એલિટરેશન વિશે શીખીએ તે પહેલા તમને ડેફિનેશન લખાવી દઉં Alliteration is the repetition of the same consonant sounds These sounds are usually at the beginning of words although this is not always so although this is not always so For example, this precious stone set in the silver sea dot 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 all right to alliteration tame juo have alliteration mate hu tamne koi particular gujarati shabd ne aapi shaku it is just explained Alliteration is the repetition of the same consonant sounds. Alliteration કે જેમાં એક સરખા કોન્સોનન્ટ સાઉન્ડ્સ નું રિપીટેશન થયું હોય હવે કોન્સોનન્ટ સાઉન્ડ્સ નું રિપીટેશન એટલે ઘણા સ્ટુડન્ટ્સ તો હવે જાણતા જ નહીં હશે કે આપણી પાસે ઇંગ્લિશમાં વાઉલ્સ અને કન્સોનન્ટ્સ છે બરાબર વાઉલ્સ એટલે સ્વર રાઈટ અહીં નીચે લખ્યું છે મેં વાઉલ્સ એટલે સ્વર હું ગુજરાતી તો નહીં લખી શકું બટ સ્વર ઇનટુ સ્પેલિંગ આઈ કેન રાઈટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન ગુજરાતી આઈ ડોન્ટ નો હાઉ ટુ ટાઈપ ગુજરાતી કન્સોનન્ટ્સ વ્યંજન યુ નો ગુજરાતીમાં આ રીતે સ્પેલિંગ નહીં લખવી જોઈએ જસ્ટ તમને સમજાવવા માટે ફક્ત લખું છું વોવેલ્સ એટલે આપણે એ ઈ આઈ ઓ યુ લખીએ છીએ ને ગુજરાતી વ્યંજન ઓલસો ઇન યુટ્યુબ પર મૂકું છું વિડીયો એટલે મારે આ રીતે ભાઈ સમજાવવું પડે બરાબર એ ઓલ ઓવર ધ વર્લ્ડ દેખાતું હોય છે તેથી તો
વાઉલ્સ જે હોય છે તે આપણી પાસે એ ઈ આઈ ઓ ઉ આ પાંચ વાઉલ્સ આપણી પાસે ઇંગ્લિશમાં હોય છે અને જે કન્સોનન્ટ્સ છે તે રેસ્ટ બાકીના જે હોય છે ધ રેસ્ટ ઓફ ધ વાઉલ્સ બરાબર જે વાઉલ્સ સિવાયના જેટલા પણ શબ્દો છે જેને આપણે ગુજરાતીમાં વ્યંજન કહીએ છીએ જેમ કે ક ખ ગ ઘ આ બધા શું છે વ્યંજનો છે બરાબર જ્યારે અ આ ઈ ઉ આ જે છે તે સ્વરો છે રાઈટ તો હવે તમને કન્સોનન્ટ્સ ખબર પડી ગઈ હશે ઓકે ઇંગ્લિશમાં પાંચ સ્વરો હોય છે અને કન્સોનન્ટ્સ 24 હોય છે ટોટલ સાઉન્ડ્સ ઇંગ્લિશમાં 44 બતાવવામાં આવેલા છે એ આપણે જ્યારે ફોનેટિક્સ તમે SYBAમાં આવશો ને ત્યારે ફોનેટિક્સમાં શીખીશું ત્યારે હું પણ તમને એ બધું આગળ શીખવાડીશ રાઈટ અત્યારે ફક્ત જરૂર છે શબ્દ સમજવાની કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન તો હવે હું રિપીટ કરું છું એલિટરેશન કોને કહેવાય તો કે એલિટરેશન ઇઝ ધ રિપીટેશન ઓફ ધ સેમ કન્સોનન્ટ સાઉન્ડ ધારો કે તમે સ સાઉન્ડ લઈ લો જેમ કે અહીં એક્ઝામ્પલમાં આપ્યું છે બરાબર અગર સ સાઉન્ડ તમારા કોઈ એક વાક્યમાં રિપીટ થયા કરે છે તો એમ સમજી લો કે લેખકે જાણી બુજીને ત્યાં આગળ એલિટરેશન મૂકેલું છે કંઈક ઇફેક્ટિવ બતાવવા માટે તેને એલિટરેશન કહેવાય કોઈક વરી પોએટિક લાઇનમાં કે કોઈ લિટરેચરના કોઈ નાટકમાં કોઈ સેન્ટન્સમાં ગ સાઉન્ડ મૂક્યો હોય ઘ સાઉન્ડ મૂક્યો હોય કે જે તમને એમ લાગે કે રિપીટ થતો હોય તો ત્યારે એ કન્સોનન્ટ રિપીટ થતા હોવાથી એલિટરેશન કહેવાય છે ઇન એડિશન હું તમને અહીં કહી રાખું તમને પ્રશ્ન થતો હશે કે થવો જોઈએ બરાબર કે ભાઈ તો પછી વાઉલ્સ સાઉન્ડ જે હોય છે એ ઈ આઈ ઓ યુ એ જો રિપીટ થતા હોય તો શું કહેવાય એવું એક સ્ટુડન્ટ તરીકે તમને થવું જોઈએ તો જ્યારે વાઉલ્સ રિપીટ થતા હોય ને તો તેને એસોનાન્સ કહેવાય છે એટલે કોન્સોનન્ટ જો રિપીટ થતા હોય તો એલિટરેશન કહેવાય અને વાઉલ્સ જો રિપીટ થતા હોય તો એસોનાન્સ કહેવાય છે બરાબર પણ એસોનન્સ હું તમને અહીં નહીં શીખવાડીશ કારણ કે તમને સિલેબસમાં એલિટરેશન આપેલું છે એસોનન્સ આપેલું નથી બાકી એસોનન્સ પણ એક પ્રકારની ફિગર ઓફ સ્પીચ જ છે ઓલરાઈટ પોએટિક ટર્મ છે તે ઓકે તો રિપીટ કરું છું ફરીથી એલિટરેશન ઇઝ ધ રિપીટેશન ઓફ ધ સેમ કન્સોનન્ટ સાઉન્ડ ધીઝ સાઉન્ડ્સ આર યુઝવલી એટ ધ બિગિનિંગ ઓફ વર્ડ્સ સી યાદ રાખજો કે આ જે રિપીટેશન હોય છે ને તે મોટે ભાગે શબ્દોની શરૂઆતમાં મૂકેલું હોય છે હું તમને સમજાવું છું શબ્દોની શરૂઆત કેવી રીતે ધારો કે સ્ટોન સેટ સિલ્વર સી એમાં તમે શબ્દો જુઓ હું જે શબ્દો બોલી ગઈ ફરીથી શબ્દ બોલું છું સ્ટોન સેટ સિલ્વર સી એમાં બિગિનિંગમાં સ સ સ છે ને તો આપણી ડેફિનેશન એ કહે છે કે ધીઝ સાઉન્ડ આર યુઝવલી એટ ધ બિગિનિંગ ઓફ વર્ડ પછી પાછું લખ્યું છે ઓલ ધો ધીસ ઇઝ નોટ ઓલવેઝ સો જો કે તેવું કંઈ હંમેશા હોતું નથી કેટલીક વખત વળી સચ સાઉન્ડ રિપીટ થતો હોય અવાજ છતાં તે વર્ડની બિગિનિંગમાં ના પણ હોય જેમ કે ધીસમાં જુઓ પ્રેસિયસમાં જુઓ ધીસમાં સ છેલ્લે છે પ્રેસિયસમાં સ છેલ્લે છે હવે ફોર એક્ઝામ્પલ જે આપેલું છે તે સમજાવું તમને કે આ જે એક્ઝામ્પલ આપેલું છે ને તેમાં એલિટરેશન છે આપણે વાંચીએ તો ખબર પડે એને લાઉડલી વાંચવું પડે એલિટરેશન સમજવું હોય તો હું વાંચી લઉં છું તમારા બદલે બરાબર તમે તમારા ઘરમાં વાંચ્યા કરજો ધીસ પ્રેસિયસ સ્ટોન સેટ ઇન ધ સિલ્વર સી હવે હું ધારો કે બીજી વખત જુદી રીતે વાંચું છું તમને ફક્ત સ સ સ વધારે સંભળાશે ધીસ પ્રેસિયસ સાઉન્ડ સેટ ઇન ધ સિલ્વર સી તમને એમ થશે આ મેડમ સ સ સ સ કર્યા કરે છે રાઈટ તો એ જ તો કવિ કરવા માંગતા હોય છે એમની પોએટ્રીમાં કે કોઈ એક સ સ સ સ સાઉન્ડ સંભળાયા કરે ઇફેક્ટિવ બનાવવા માટે એટમોસ્ફિયરને ઇફેક્ટિવ બનાવવા માટે કોઈક સાઉન્ડ મૂકેલો હોય છે જેમાં મજા આવે વાંચનારને સમજનારને સાંભળનારને તો ત્યારે એલિટરેશન કહેવાય છે હવે આ વાક્ય વાંચવાની કેટલી મજા આવે નહીં તો કંટાળાજનક લાગે કે ભાઈ આ વરી શું ધીસ પ્રેસિયસ સ્ટોન સેટ ઇન ધ સિલ્વર સી આપણે તો એના મીનિંગ શોધવા પાછળ જતા રહીએ એના બદલે એના એલિટરેશનમાં મજા માણો ને તમે કે ભાઈ કેટલું સરસ લખ્યું છે કે ભાઈ ધીસ
प्रेशियस स्टोन सेट इन द सिल्वर सी थतू रहे छे, बराबर। એટલે એક અવાજનો આનંદ માણવા માટે સરસ રીતે તેમણે સ અક્ષરનો પ્રયોગ એવી રીતે કરેલો છે કે એના માટે એમણે શબ્દો પણ કેટલા સરસ સરસ શોધેલા છે કે ભાઈ આ કિંમતી પથ્થર, સિલ્વર એટલે ચાંદી જેવા દરિયામાં સેટ રહેલા છે, સ્થાપિત પડેલા છે। વાક્ય પણ એટલું જ મીનિંગફુલ, સનો ઉપયોગ પણ એમણે કેટલો જાણીને, કેટલું નોલેજ ધરાવીને એમણે ઉપયોગ કર્યો છે, એમનામાં કેટલી સરસ સ્કિલ છે પોએટમાં, એ આપણને એમના રાઇટિંગ પરથી ખબર પડે। આપણે એક વાક્ય પણ લખીએ ને તો આપણામાં કેટલી સ્કિલ છે વાક્ય લખવાની તે પણ પકડાઈ જાય, બરાબર। તો પોએટ એટલા સ્કિલફુલ છે, તો એમણે અહીં એલિટરેશનનો ઉપયોગ કર્યો છે। ઓકે, તો આઈ હોપ કે તમે એલિટરેશન પણ સમજી ગયા હશો। ઓકે, તો હું બીજી હવે તમને શીખવા માટે ફિગર ઓફ સ્પીચ શોધું, તમારા સિલેબસમાં જોઈ લઉં, ત્યાં સુધીમાં તમે લખી લો આ, જરા હું જોઈ લઉં કે કઈ બાકી છે। ઇંગ્લિશ પેપર વન માં આપણે છીએ, હા, જોકે ઇંગ્લિશ પેપર વન તો તમને પાંડે સર શીખવશે, પણ લેક્ચર તમારા ચાલતા નથી અત્યારે, તો મને મન થયું કે ચલો એક ફાઇન ટોપિક છે, મને ગમશે એ શીખવવાનું, તો શીખવાડી દઉં છું, બરાબર। તમારું પેપર ટુ એકચ્યુઅલી મારે તમને શીખવવાનું છે, આપણે આવતી સોમવારે તમારું પેપર ટુ લઈશું, હા, એમાં આપણે હજી કોમેડી ઓફ હ્યુમર્સ કે મેનર્સ ઉપર હતા। ઓકે, આપણે સિમિલી શીખી ગયેલા ગઈકાલે, મેટાફર શીખી ગયેલા, પર્સોનિફિકેશન પણ વી હેડ ડન, ઓનોમેટોપોયા, એલિટરેશન આજે શીખી ગયા, હાઇપરબોલ શીખી ગયા, આયરની શીખી ગયા, પેરેડોક્સ લગભગ આપણે શીખી ગયા છીએ, પેરેડોક્સ, ડેથ, સર્ટ ડાય આપણે ઉપયોગ શીખતા હતા, યસ શીખી ગયેલા છીએ પેરેડોક્સ, પન પણ આજે શીખી ગયા, અને હવે એક રહે છે લાસ્ટ એલેગરી, તો હું તમને હવે એલેગરી શીખવાડી દઉં। એક જ મિનિટ, હા, વેઇટ કરજો જરા।
ચલો આઈ હોપ કે તમે આ લખી લીધું હશે. આપણે હવે એલેઝરી ઉપર જઈએ છે જે લાસ્ટ છે. હું તમને છે ને એક સહેલું એક્ઝામ્પલ આપવા માંગુ છું. ડેફિનેશન પહેલા લખી દઉં છું. જોઈને લખતા જજો તમે. કેટલીક વખત ભૂલથી બંધ થઈ જાઉં છું બરાબર લખું છું ત્યારે. એન એલેગરી ઇઝ અ સ્ટોરી વિધિન અ સ્ટોરી. ઇટ હેઝ અ સરફેસ સ્ટોરી. And another story hidden underneath. For example, might be about two neighbors. Throwing rocks. Each other's homes, but the hidden story would be about war between countries. Some allegories are turtle, while others like the rock throwing example can
be more obvious. ओके पहला आटलू समझावी दो एफआईबीए ना लेवल ऊपर बहुत डिटेल्स में जवानी कोई जरूर रहती ना थी एलगरी એટલે છે ને રૂપક કશાક ને રૂપક કશુક લખ્યું હોય ત્યારે તેને એલગરી કહેવાય છે હું તમને સૌપ્રથમ તો છે ને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં ડ્રાઇડન જોન ડ્રાઇડન નામના એક રાઇટર છે ઇંગ્લિશ રાઇટર તે ઇંગ્લેન્ડની અંદર છે ને ચાર્લ્સ સેકન્ડ નામના રાજા જ્યારે રિસ્ટોરેશન કરીને આવ્યા એટલે કે ફરીથી રાજા તરીકે ચૂંટાઈ આવ્યા તે સમયે ઇલેક્શન જેવું તો થતું ન હતું પણ રાજા બની જતા હતા પોતાના જોર ઉપર બરાબર તો ચાર્લ્સ સેકન્ડ એક એવા રાજા બની ગયા હતા કે જે એરોગન્ટ હતા તો એવા એક એરોગન્ટ એટલે કે ચાર્લ્સ સેકન્ડ ના દરબારમાં એક રાજકવિ હતા તેમના અને તેમનું નામ હતું જોન ડ્રાઇડન તો એ તેમના જ કવિ હતા ચાર્લ્સ સેકન્ડના જ રાજાના જ બરાબર છતાં પણ એમની વિરુદ્ધ એમણે નાટક લખ્યું છે સેટાયર લખ્યું છે એમણે અને સેટાયર એટલે પણ કટાક્ષ આયરનીની સામે મૂકી શકાય આયરની જેમ કટાક્ષ કહેવાય છે તેમ સેટાયરને પણ કટાક્ષ જ કહેવાય છે ફરક બંનેમાં એટલો છે આયરની અને સેટાયરમાં કે આયરની એમ જ કરવામાં આવે છે બોલનાર ફક્ત એમ જ કટાક્ષ મારે છે બોલનારનો કોઈને સુધારવાનો હેતુ નથી હોતો ત્યારે તે એમ જ ફક્ત કટાક્ષ કરે છે જ્યારે સેટાયરમાં બોલનાર કટાક્ષ ત્યારે કરે છે જ્યારે એનો હેતુ બીજાને સુધારવાનો હોય છે એની ફોલ્સ અને ડિફોલ્ટ્સ પર કટાક્ષ કરવામાં આવ્યા હોય છે તો એને સેટાયર કહેવાય ધારી લો કે હું અગર આયરની કરું છું ને તો મારો એવો કોઈ હેતુ નથી કે હું કોઈ કટાક્ષ કરું તો જેના પર હું કટાક્ષ કરું તે માણસ મારા કટાક્ષથી સુધરી જ જાય એવો મારો કોઈ હેતુ નથી ફક્ત મારે એક એમ જ કટાક્ષ કરવો છે જેમાંથી હાસ્ય પેદા થઈ જાય બસ એને સુધારવાનો મારો કોઈ હેતુ નથી તો આયરની કરેલી કહેવાય મેં બરાબર હવે માની લો કે મારે કોઈ વ્યક્તિને સુધારવો હોય અને તો હું એને એવો કટાક્ષ કરું કે મારા કટાક્ષમાંથી એ સુધરી જાય એટલે એની વીકનેસ ઉપર હું કોઈ કટાક્ષ કરું તો એની વીકનેસ ઉપર એ ધ્યાન દોરે અને એની નબળાઈને સબળતામાં ફેરવે મારું એવું ઇન્ટેન્શન હોય મારો એવો હેતુ હોય કે માણસ સુધરે તો કટાક્ષ બે રીતે કરાય છે એકમાં આપણે કોઈને સુધારવા માંગતા નથી તો આયરની કહેવાય બીજામાં આપણે સુધારવા માંગીએ છીએ તો સેટાયર કહેવાય બરાબર તો ડ્રાઇડને એ રીતે સેટાયર લખેલું હતું ડ્રાઇડન એવું ઈચ્છતા હતા કે તેમના જે એરોગન્ટ કિંગ છે તે સુધરે કારણ કે એ રાજા એટલું બધું એરોગન્ટ હતા કે પ્રજા ઉપર જે કોમન પ્લેસ મેનિસ હતી ને જે સામાન્ય પ્રજા હતી તે એમને બહુ સહન કરતી હતી એ રાજા ફક્ત એરિસ્ટોક્રેટ લોકોના જ રાજા હતા બહુ રીચ ધનાઢ્ય પૈસાદાર લોકોના માટે જ હતા એમ કહો તો ચાલે અને પુઅર પીપલનું તો તેમની સામે કોઈ ગણના જ ન હતી પુઅર પીપલને તેઓ ધ્યાન આપતા જ ન હતા તો ડ્રાઇડન આ બધું જોયા કરતા દરબારમાં તેથી એમને થયું કે ચાલો ને હું એક એવું સેટાયર લખું કે જે કદાચ મારા રાજાના હાથમાં આવે તે વાંચે તો તે કદાચ અંદરનો હિડન મિનિંગ સમજે અને સુધરે એટલે એમણે એક સેટાયર લખી નાખ્યું જેનું નામ હતું એપ્સેલોમ એન્ડ એચિટોફેલ એ કાવ્ય સ્વરૂપમાં એમણે એ એ રીતે લખ્યું હતું કે એ ચાર્લ્સ સેકન્ડને જાણે ટોણા જ મારતા હોય પણ એમણે શું કરેલું ખબર સીધા ટોન્ટિંગ કરો ને કોઈને તો કદાચ તમાચા પડી જાય એટલે એમણે નામ બદલી નાખેલા એમણે ડેવિડ નામ આપી દીધું હતું ચાર્લ્સ સેકન્ડને એટલે સીધું નામ એમનું જે સાચું હતું તે લખ્યું ન હતું એટલે કોઈ એમને કહી ના શકે કે ભાઈ તે આપણા રાજા પર કેમ લખ્યું અગર કોઈ કહે તો એ જવાબ આપી શકે કે ભાઈ મેં ક્યાં આપણા રાજા પર લખ્યું છે મેં તો ડેવિડ ઉપર લખ્યું છે અગર તમને ડેવિડમાં પોતાના રાજા નજર આવે છે તો એ તમે જાણો એવી રીતે એમણે એક નાટક લખ્યું હતું
એટલે જ્યારે વાંચે તો આપણને એમ થઈ જાય કે હા, આ 4 સેકન્ડ ઉપર જ એમણે લખેલું છે અને 4 સેકન્ડ ના જ ગુણો એમણે આવી રીતે દર્શાવેલા છે, જેના બે ચાપલૂસ મંત્રીઓ છે, એપ્સેલોમ અને એચિટોપેલ. અને વારે વારે અંદર જાત જાતના કોમેડી ઓફ મેનર્સ પણ છે, કોમેડી ઓફ હ્યુમર્સ પણ છે અંદર. એવું એવું સેટાયર એને એવા એવા કટાક્ષો મારેલા છે ને એ રાજાને, કે રાજા સુધરે કદાચ વાંચીને એમ. તો તે છે એપ્સેલોમ અને એચિટોપેલ, રાઈટ? તો એને એલેગરી કહેવાય છે. આજની તારીખમાં એપ્સેલોમ અને એચિટોપેલ નામનો એમનો જે નાટક છે, એમનો જે સેટાયર છે, તે એલેગરી તરીકે ઓળખાય છે. એક રૂપક છે એમ, કશુંક બતાવવા માટે એમણે એ રૂપક લખેલું છે. તો હવે તમે સમજી ગયા હશો કે એલેગરી એને કહેવાય છે, એક રૂપક અલંકાર તરીકે વાપરી હોય છે. તો હવે હું વાંચું છું, બરાબર? હવે આટલું સમજી ગયા ને તો વાંચતી વખતે તમને સમજ પડશે. એન એલેગરી ઇઝ અ સ્ટોરી વિધિન અ સ્ટોરી. એલેગરી પોતે એક સ્ટોરી તો હોય જ છે, પણ એની અંદર પણ એક બીજી સ્ટોરી હોય છે. ઇટ હેઝ અ સરફેસ સ્ટોરી, ઉપર દેખાડવા માટે સ્ટોરી જુદી અને અંદર બીજી અનધર સ્ટોરી જુદી હોય છે, એને એલેગરી કહેવાય. એટલે તમે સમજી ગયા હશો. ના સમજ્યા હોય તો બીજું પણ એક્ઝામ્પલ છે જ મારી પાસે, હું તમને આપવા જઈ રહી છું. પેલા આજ સમજાવી દઉં કે ઉપરની સ્ટોરી કઈ છે, કે ભાઈ ડેવિડ નામનો એક રાજા છે, તે એરિસ્ટોક્રેટ પીપલની સાથે જ રહે છે, વાઇન પીવે છે, ડાન્સ વગેરેમાં રચ્યો પચ્યો રહે છે અને પ્રજા તરફ ધ્યાન આપતો નથી. સામાન્ય પ્રજા એનાથી સફર કરે છે, બહુ હેરાન થાય છે, સામાન્ય પ્રજાનો ઇન્સલ્ટ કરવામાં આવે છે, એવા પ્રકારનું એક મેઇન કેરેક્ટર છે ડેવિડ. તો આ એ ઉપરની સ્ટોરી છે. અને અંદરની હિડન સ્ટોરી કઈ છે, કે ભાઈ ચાર્લ્સ સેકન્ડ જે છે ઇંગ્લેન્ડમાં રાજગાદી પર છે તે સમયે તત્કાલીન રાજા જેને કહેવાય, તે ખરેખર આવું કરી રહ્યા છે, તે તેની હિડન સ્ટોરી છે, બરાબર? તો આ એપ્સેલમ અને એચિટોફેલ ને લઈને એલેગરી મેં તમને સમજાવી. બીજું એક એક્ઝામ્પલ ધારો કે હું તમને આપું. અત્યારે SY માં ચાલે છે ધ રાઇમ ઓફ ધી એન્શિયન્ટ મેરિનર, સોરી TY માં ચાલે છે, ટાઇટલ હું ભૂલી ગઈ, ધ રાઇમ ઓફ ધી એન્શન્ટ મેરિનર. આ પણ એક પોએમ છે, 5 ભાગમાં વહેંચાયેલી છે અને એમાં સ્ટોરી વિધિન ધ સ્ટોરી છે. ઉપરની સ્ટોરી એવી છે કે એક ઓલ્ડ મેન છે અને તે લગ્નમાં જતા ગેસ્ટ લોકોને સીસોર ઉપર પકડે છે અને ફરજિયાત તેમને એક સ્ટોરી કહે છે. સીસોર ઉપર દરિયા કિનારે, તો કે જહાજમાં બેસીને આ પારથી પેલે પાર પેલા જે મહેમાનો છે કે જેણે લગ્નમાં જવાનું છે, લગ્નમાં હાજરી આપવાની છે, તો દરિયા કિનારે પેલો શિપમેન છે એ જહાજ ચલાવતો હોય છે, એ શું કરે છે કે ભાઈ મારી શિપમાં બેસી જા, મારી શિપમાં બેસી જા. પણ કોઈ પણ લોકોને એ માણસ એટલા માટે નથી ગમતો કે એ જબરજસ્તી પકડીને બેસાડે છે અને જબરજસ્તી એક સ્ટોરી સંભળાવે છે. હવે લગ્નમાં કોઈ જવાનું હોય તો એટલા ખુશમાં હોય બધા કે કોણ એની સ્ટોરી સાંભળે, કોઈને ગમતું નથી એની સ્ટોરી સાંભળવાની, એટલે કોઈ એના જહાજમાં બેસવા નથી માંગતું. પણ એ ત્યાં 3 છોકરાઓને પકડે છે કે જે લગ્નમાં જવાના છે અને તેમને જબરજસ્તી સ્ટોરી કહે છે. તો આ એની સરફેસ સ્ટોરી છે, પણ એની હિડન સ્ટોરી શું છે ખબર છે? એ સ્ટોરી કહેનાર જે ઓલ્ડમેન છે ને, તેની સાથે જબરજસ્ત એક ટ્રેજિક સીન થયું છે, એક ટ્રેજિક ઇવેન્ટ, એક ઘટના ઘટી છે. એક ઘટના એવી ઘટી છે કે એ જ્યારે શિપ લઈને જતા હશે ને, એક એન્ટ્રી આપી દઉં, જરા એડમિટ કરી દઉં, એક છોકરું આવ્યું છે ભાઈ, એડમિટ કરી દઉં, હા એક જ મિનિટ, ભોયા અંકિતા, ઓકે. તો એ જે ઓલ્ડમેન છે તેની સાથે એની લાઈફમાં એવી ઘટના ઘટી છે કે એ હંમેશા એમ સમજો એક ટંડેલ છે, હંમેશા શિપ લઈને દરિયામાં જતા હોય છે. તો એક વખત એમના 200 જેટલા મિત્રોને લઈને એ શિપમાં ગયો હતો અને મિત્રો એને ઉશ્કેરે છે કે ભાઈ તારા વહાણના તૂતક ઉપર આલ્બાટ્રોસ નામનું પક્ષી આવ્યું છે, તો તું જો એમ કહે છે ને કે ભાઈ તું બહુ મોટો તીરંદાજ છે તો મારી બતાવ એ પક્ષીને. આવી રીતે મિત્રોમાં એ મજાક મસ્તીમાં ને મસ્તીમાં બિચારા આલ્બાટ્રોસ નામના પક્ષીને તીરથી વીંધી નાખે છે અને આલ્બાટ્રોસ ત્યાં મૃત્યુ પામે છે. તો એ આલ્બાટ્રોસ કે જે નિર્દોષ પક્ષી હતું તેને આવી રીતે તીરથી વીંધી નાખે છે, તો એટલું બધું એને સહન કરવું પડે છે. પહેલા તો એ સમજતો નથી
કે મેં કુદરતી પક્ષી જોડે આવું કર્યું છે તેથી કુદરતે મને પનિશમેન્ટ આપી છે એવું પહેલા એ નથી સમજતો, પછી એને સમજ પડી જાય છે. દરિયામાં એને બહુ પરેશાન થવું પડે છે, એનું વહાણ આલ્બાટ્રોસને માર્યા પછી આગળ વધતું નથી. દરિયામાં એ બિલકુલ વચ્ચે છે, પવન રોકાઈ ગયો છે, વિચાર કરો કે એની શું હાલત થાય. પછી અચાનક બીજા દિવસે પવન ફૂંકાવા લાગે છે, તો એટલો બધો ફૂંકાવા લાગે છે કે એના વહાણનો સઢ ફાટી જાય છે. હવે સઢ ફાટી જાય વહાણ, તો તે વહાણની શું હાલત થાય? એ વહાણ દિશાહીન થઈ જાય છે. પછી એ હજી આગળ ધપે છે તો પાણી પીવાનું મળતું નથી. આવી રીતે ઘણી બધી ઘટનાઓ થાય છે કે દરિયાની વચ્ચે માણસ છે અને તે પાણી પી શકતો નથી, કારણ કે દરિયો તો ખારો હોય, એ પાણી પીવાય નહીં, અને આ તો થાકી ગયેલા માણસો છે બધા. આગળ જતા જતા શાક માછલીઓ પેલા 200 જણાને પેલા પનિશમેન્ટ આપી દે છે, એ લોકો પર અટેક કરે છે અને 200 જણા સ્કેલેટોનમાં ફેરવાઈ જાય છે. એટલે કે અટેક કરે છે એટલે સ્વાભાવિક છે, એનું હાડમાંસ ચામડું બધું ખાઈ જાય અને હાડપિંજર રહી જાય. તો 200 માણસોનું હાડપિંજરની વચ્ચે આ એકલો કે જેણે પેલા તીરથી એને આલ્બર્ટ્રોસને માર્યું હતું, આવી રીતે એને એટલું બધું સહન કરવું પડે છે. ઇન શોર્ટ હું તમને કહું છું, ખાલી સ્ટોરીને આગળ નથી વધારતી, પણ એને આટલું બધું અંદર સહન કરવું પડે છે. કયા કારણોસર? કુદરત એને સમજાવવા માંગે છે કે તે ખરેખર બહુ નિર્દોષ પક્ષીને માર્યું છે. આપણે અગર માનવીઓ છીએ તો એનો અર્થ એ નથી કે કુદરતના પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ આપણે તેમને મારી નાખવાના, એવો કદી અર્થ નથી થતો. કુદરત એ સમજાવે છે એને. તો આ મેસેજ એને મળે છે. તો જ્યારથી એ અવેકન થઈ ગયો છે, એનામાં આ જાગૃતિ આવી છે, તો એ એવું વિચારે છે કે મારે હવે આ ભૂલ મેં તો કરી તો કરી જ, સહન કર્યું તો કર્યું જ, પણ હવે બીજી કોઈ વ્યક્તિ એવું ના કરે તે માટે મારે લોકોને મેસેજ પહોંચાડવો, એટલે હું હવે ડિસાઈડ કરું છું કે મને કોઈ પણ મળે ને તેને હું આવી સ્ટોરી કહીશ જ. એટલા માટે એ શિશોર ઉપર જે પણ લોકો આવે તેને પકડીને એ સ્ટોરી ફરજિયાત સંભળાવે છે. તો આ થઈ સ્ટોરી વિધિન ધ સ્ટોરી. મેં પહેલા તમને કહ્યું કે ઉપર છેલ્લી સ્ટોરી કઈ હતી, કે ભાઈ એક ઓલ્ડ મેન છે અને તે જહાજમાં લોકોને આવ જાવ કરતા લોકોને લઈ જવાનું કામ કરે છે. પણ એની અંદર સ્ટોરી ખરેખર આ છે કે એણે લોકોને શિખામણ આપવી છે. કુદરતી પાઠ એ જે ભણ્યો છે તે બીજાને એણે ભણાવવો છે. તો આ એની રિયલ સ્ટોરી એણે કહેવી છે. એટલું યાદ રાખવાનું કે એલગરીમાં સ્ટોરી વિધિન ધ સ્ટોરી હોય છે, તો તેને એલગરી કહેવાય છે. બરાબર? ઓકે, હવે અહીંયા ફોર એક્ઝામ્પલ થી આપણે અટકેલા હતા તો તે બોલી જાઉં. ધ સરફેસ સ્ટોરી માઇટ બી અબાઉટ ટુ નેબર્સ, એક એક્ઝામ્પલ આપ્યું છે. ત્રીજું એક્ઝામ્પલ છે તમારા માટે. માની લો કે ઉપર છેલ્લી સ્ટોરી એવી છે કે બે પાડોશીઓ એકબીજા પર થ્રોઈંગ રોક્સ એટ ઈચ અધર્સ હોમ્સ, એકબીજાના ઘર ઉપર પથ્થરો મારે છે કે ફેંકે છે. આ ઉપરની સ્ટોરી છે. બટ ધ હિડન સ્ટોરી વુડ બી અબાઉટ વોર બિટવીન કન્ટ્રીઝ. પણ કદાચ આવી સ્ટોરી એમ સમજાવવા માંગતી હોય કે ભાઈ આ સ્ટોરી એકચ્યુઅલી બે દેશો વચ્ચે જે યુદ્ધ છે તેની સ્ટોરી છે, એવું સજેસ્ટ કરતી હોય કોઈ, તો તે એક્ઝામ્પલ અહીં આપ્યું છે. બરાબર? સમ એલગરીઝ આર વેરી સટલ, વાઇલ અધર્સ લાઈક ધ રોક થ્રોઈંગ એક્ઝામ્પલ કેન બી મોર ઓબ્વિયસ. કેટલીક સ્ટોરીઓ વરી એમ હળવેથી જતી હોય છે, પણ કેટલીક સ્ટોરીઓ એકદમ દેખીતી હોય કે જુઓ એટલે ખબર પડી જાય કે આ સ્ટોરી શું હોઈ શકે. કે એકબીજાને પથ્થર મારવા, મીનિંગ કે જ્યારે તોપ ગોળા ફોડવામાં આવે ને એકબીજા ઉપર બોમ્બ મારો કરવામાં આવે, તો આ જે ફોર એક્ઝામ્પલ આપ્યું છે તેમાં જે ટુ નેબર્સ થ્રોઈંગ રોક્સ વાળું જે એક્ઝામ્પલ છે તેમાં એકદમ ખબર જ પડી જાય, ઓબ્વિયસ વસ્તુ છે કે અહીં વોર બાબત જ હોઈ શકે છે. જ્યારે કેટલીક સ્ટોરી સટલ એટલે કે એવી રીતે છાનીમાની જાય ને કે આપણને ખબર નહીં પડે કે અંદર એકચ્યુઅલી સ્ટોરી, અંદર જે બીજી સ્ટોરી છે તે જલ્દી સમજ નથી પડતી, તો તેને આપણે સટલ સ્ટોરી કહીએ. બટ એનીવે, સ્ટોરી વિધિન ધ સ્ટોરી હોય છે, એટલું તમારે યાદ રાખવાનું. એટલે રૂપક હોય છે કોઈક બાબતનું, તો એને કહેવાય છે એલેગરી. ઓકે, તો ફિગર્સ ઓફ સ્પીચ બધી જ પૂરી થઈ ગઈ છે તમારી પેપર વન માં. આ મેં ગઈકાલે કહ્યું પણ હતું કે ક્વેશ્ચન 4 માં આઈ થિંક તમને પૂછાય છે. ઓલ રાઈટ, ઓકે, તો આપણે હવે કેનવાસ ક્લિયર કરીને લેક્ચર એન્ડ કરીએ છીએ. મને તમારી એટેન્ડન્સ ડાઉનલોડ કરી લેવા દેજો જરા.